નવસારી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત 2 ટન પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી પ્લાસ્ટિક રાખનાર વેપારીઓ પાસેથી 50,000થી વધુનો દંડ વસૂલ કર્યો હતો. પૃથ્વી પર સૌથી વધુ પ્રદૂષણને નુકસાન પ્લાસ્ટિકના કારણે થઈ રહ્યું છે, જેના કારણે સરકાર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં અત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન લગાવવામાં આવી રહેલો છે અને જે એક વખત યુઝ કરેલું પ્લાસ્ટિક છે એ ફેંકી દેવામાં આવે છે, જે કચરામાં જાય છે. આ પ્લાસ્ટિકનો નિકાલ થતો નથી અને વર્ષો સુધી આ પ્લાસ્ટિક એમને એમ જ રહે છે, જેના કારણે પ્રદૂષણની સમસ્યા વધે છે. પ્લાસ્ટિકના જબલા જ્યાં ત્યાં બજારમાં રખડતા હોય એમાં લોકો અનાજ, જે વાસી અનાજ હોય એ નાખે છે. ગાયો ખાય તો ગાયના પેટમાં જાય છે અને ગાયોના મૃત્યુ થતા હોય છે. ગટરોમાં ચોકઅપ થતી હોય છે. વરસાદના પાણીના નિકાલની ચેનલો પણ આ પ્લાસ્ટિકને લીધે ચેકઅપ થતી હોય છે. આપણા જે જળાશયો છે એ પણ આનાથી પ્રદૂષિત થતા હોય છે. એના કારણે સિંગલ યુઝ પ્લાસ્ટિક નહીં વાપરવા માટે સમગ્ર જનતાને મારો અનુરોધ છે. વેપારીઓની અમે મિટિંગ બોલાવી છે આજે, એ લોકોને પણ અમે આ વૈકલ્પિક વ્યવસ્થા આપી છે કે આ રીતના પેપર ડિશ કે તમે બીજા કોઈ કેળના છાલમાંથી, આ કેળના છાલમાંથી બનાવેલું છે, આ પેપર ડિશ છે, આ ગ્લાસ આ રીતના પેપરના છે, આ સ્ટો પેપરની છે, આ જે છે એ લાકડાની છે ચમચી, તો આવો યુઝ કરવી. અને જે પ્લાસ્ટિકના જે બધા સિંગલ યુઝ આવા કન્ટેનર આવે છે આ બધા ટાઈપના, એ બંધ કરી અને આવા વાપરવા માટે બધાને અનુરોધ છે. કોઈ પાસેથી આ પકડાશે તો પણ દંડની કાર્યવાહી થશે. કાગ આપણે જે પ્લાસ્ટિકની થેલી વાપરીએ છીએ એના બદલે આપણે કાપડની થેલી વાપરવાનો આગ્રહ રાખીએ અને અમે કાપડની થેલી જે વાપરશે એને અમે પ્રોત્સાહન પણ આપશું નગરપાલિકા તરફથી, અને પ્લાસ્ટિકની થેલીઓ વાપરતા પકડાશે એના પર દંડની કાર્યવાહી પણ થશે. એટલે તમામ જનતાને અમારો અનુરોધ છે કે પ્લાસ્ટિક વાપરવાનું બંધ. પરેશભાઈ, કહેવા માટે એવું છે કે એ લોકોને પહેલાં તો ઉપર ગવર્મેન્ટે શું એ લોકોએ આપ્યું છે એમને નોટિફિકેશન, એ અમને કંઈ ખ્યાલ આવતો નથી. કારણ કે એ લોકો 51 માઇક્રોનની બેગ વાપરવાના માટે લોકો કહે છે ને 51 માઇક્રોનની બેગ પણ લોકો બજારમાંથી ઉઠાવી લે છે. ઘણી જગ્યાએ એવું જોયું છે, અમે જાણવામાં આવ્યું છે એવી રીતના કે ભાઈ 51 માઇક્રોની પણ બેગ ઉઠાવી લે છે. ને એ લોકો તો પહેલાં તો એક પોસ્ટ ઊભી થવી જોઈએ. વર્ષથી તમારે બેન છે 51 માઇક્રોન માટેનો, એ લોકોનું કહેવું એમ છે કે એક વર્ષથી તમને છૂટ આપી, અમે માગ્યું કે ભાઈ થોડોક અમને હજુ ટાઈમ આપો કે અમારો માલ છે તે નિકાલ થઈ જાય. તો એમણે કીધું કે ભાઈ તમને ઘણો ટાઈમ આપ્યો, તો એક વર્ષથી જો આ વસ્તુ બજારમાં છે તો ગવર્મેન્ટે એની પોસ્ટ કેમ ઊભી નથી કરી પહેલાં? તો એ લાઇનની પોસ્ટ ઊભી થવી જોઈએ કે માર્કેટમાં કેમ ફૂડ ઇન્સ્પેક્ટર હોય તે માર્કેટમાં જઈને ભાઈ સેમ્પલ લે છે, તેમાંનો પણ સેમ્પલ લેવા જોઈએ કે ભાઈ વસ્તુ આ માપ એક વાપરવા લાયક વસ્તુ છે, ગ્રેડની વસ્તુ છે તો તેને તે રીતે થવું જોઈએ, ને ગ્રેડ વગરની વસ્તુ હોય તો તમે જપ્ત કરો તેના માટે અમને કોઈ વાંધો નથી. એક તો એક પાસે એ લોકો પાસે એક સુવિધા ગવર્મેન્ટ હજુ આટલા વર્ષમાં ઊભી કરી નથી. જે બેકારી ગઈ છે તો ભણેલા માણસ જો બેકાર પડ્યા છે આ લાઇનના પ્લાસ્ટિક લાઇનમાં ભણેલા, તો તેની ભરતી થઈ જોઈએ પહેલાં તે લોકોએ, ને તે પ્રમાણે ભરતી કર્યા પછી બજારમાં આ પ્રમાણે લોકોએ મોકલવા જોઈએ. ને પછી અમે એમને સવાલ કર્યો કન્ટેનર માટે, તો કન્ટેનર એમ કે વપરાય નહીં પ્લાસ્ટિકના, ને પ્લાસ્ટિકના કન્ટેનર જો વાપરવા ના પાડતો હોય તો ફેક્ટરીવાળા સાથે અમે વાતચીત કરી, ડાયરેક્ટ એમની સાથે વાતચીત કરાવી, તો એમણે એમ કીધું કે ભાઈ અમારા પર કોઈ પણ જાતનું નોટિફિકેશન હજુ આવ્યું નથી કે તમે કન્ટેનર બનાવવાનું બંધ કરો.